जय स्वामीनारायण। विद्यार्थियों, 11 कॉमर्स विषय गुजराती, एमां आपणे पाठ बुराईना द्वार परथी एनी चर्चा करता हता। गया लेक्चरमां आपणे भण्या हता कि भाई जमन अने जमकू, एमनी पासे एक व्यापारी आवे छे, वाणियो आवे छे अने खूब ज ओछा भावे અહીં ચીભડા લેવા માગે છે, પરંતુ જમકુ ના પાડી દે છે। એ વેપારીને કહે પણ છે કે ભાઈ આ રીતે અમે પાણી રેડી, મજદૂરી કરી અને ચીભડા વાવ્યા છે અને તમે આ સાવ સસ્તામાં લઈ જાઓ છો તો એ ચાલે નહીં। ત્યારે વેપારી એવું કહે છે કે ભાઈ ઠીક, ત્યારે બેઠા બેઠા ફાકો ધૂળ અહીં બે દિવસ સુધી। વેપારી ભાઈ હાટડે હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકો એકની પાસે ફરે છે। વારંવાર એની ટાંપ આ મધુર જોડલીની બેડલીની ફાંટ ઉપર મંડાય છે। જમન જમકુના અંતરમાં આ વાત પરથી વિચારોનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું। વિચારોનું વલોણું ચાલવું એટલે જમન અને જમકુ વિચારે છે, શું વિચારે છે કે આ શેઠિયાઓ હજારોના રડનાર અને હજારોના દુવાડા કરીને વરાં ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા જ નથી। કોણ જાણે આપણે કઈ મેળ્યું ચણાવી નાખીએ છીએ આ કમાણીમાંથી। એ વેપારીઓને વિદ્યા જ અવરચંડી, બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ એ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરીને એ ચડિયાતો। એવી વાતો થાય છે ત્યાં તો એક ભાઈ રૂમાલ લઈને આવી ઊભી રહે છે, એક ભાઈ રૂમાલ લઈને આવીને ઊભી રહે છે। હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે, પગમાં ચંપલની જોડ છે, ઝીણો સુંદર સાડલો છે, નાની સી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે। કેમ દે છે ચીબડા? બે પૈસા શેર બોન? અરે એવું તે હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા, લે જોખ એક શેર, મારે મંદિર જવાનું મોડું થાય છે। એમ શેની જોખ જ, જો કડી ચડી ગઈ છે, ત્રાજવાનીને નમતું જોખ બરાબર, છોકરા ફોર્સ લાવમાં, લ્યો બન આ નમતું, કહીને જમકીએ 150 શેરથી જાજેરો માલ જોખી આપ્યો। હવે એક ચીર દે આ પાકા ચીભડામાંથી, શેઠાણીએ એક કાપેલ ચીભડા ઉપર બણબણતી માખો ઉડાડીને એમાંથી ચીર માગી। હજી પાછી ચીર બન? હાસ તો, મફત ક્યાં દેશ, મારો છોકરો ઘેર જતા જ માગે, ખબર છે? પણ બોન, જમકુને એ એક પલકે પોતાનો મહેનતને ઉઝેલ વાડો, મથી મથીને ગાળેલ કૂંટ્યો અને માટલે માટલે સારીને 3 મહિના સુધી લગાટ પાયેલ પાણી સાંભળી આવતા હતા। શિયાળવા અને હરાયા ઢોર હાંકી હાંકી ઉજાગરા તાણેલા, લાવ ચીર દે છે કે નહીં, નીકર આલે તારું ચીભડું પાછું। ચીર દેવી પડી, કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું। કેવું વર્ણન ગરીબાઈનું છે! અહીં ઉદાહરણ આપ્યા છે, પેલું એક શબ્દ, 2-3 શબ્દો છે, તળપદા શબ્દો છે, કે ટાંપ, પેલો વેપારી પેલા ચીભડાની ઉપર જોઈ રહ્યા છે, એની નજરને ટાંપ કીધી છે। ટાંપ એટલે એની નજર, અને વરાં આમાં લખ્યું છે ને કે ભાઈ હજારોના ધુવાડા કરીને વરાં ઉકેલનારા, વરાં એટલે સમય, કે ભાઈ આ ધનવાન લોકો પોતાનો સમય કઈ રીતે પસાર કરે છે, તો હજારો રૂપિયાના ધુવાડા કરે, રૂપિયાના ધુવાડા કરવા એટલે પુષ્કળ રૂપિયા વાપરે છે, જ્યારે ગરીબોને રોજનો એક ટંગ જમવાનું પણ માંડ માંડ મળતું હોય છે। ગરીબી રેખા નીચે જીવતા લોકો પોતાનું જીવન મુશ્કેલીઓથી વિતાવતા હોય છે, જ્યારે આ ધનવાનો એમની પાસે એટલી બધી સંપત્તિ હોય છે કે રોજને રોજ હજારો રૂપિયા વાપરી દેતા હોય છે। એમને ઈશ્વરના ખેલ ઉપર નવાઈ લાગે છે કે ભાઈ આવું કેવું, પેલા કવિએ કહ્યું છે કે ભાઈ પથરા ડૂબી જતા ને ફૂલડા તરી જાય છે, કેટલીક વાર એવું પણ હોય છે કે ભાઈ ફૂલ ડૂબી જાય ને પથ્થરો તરી જાય। મહેનત મજૂરી કરનારા, પરિશ્રમ કરનારા લોકોને પૈસા કમાવા માટે રાત દિવસ એક કરવા પડતા હોય છે, અને કેટલાક લોકો એવા હોય છે કે સહેજમથી મહેનત કરે એમને રૂપિયા મળતા હોય છે,
धनवान बनता हो। धन पैसा ने जीवन में बहुत महत्व नहीं, अपना आपू आध्यात्म शास्त्र एवं कह समय एवं है कि भाई हम पैसा बहु महत्व थी गयु। आ बदा बने विचारता हो कि भाई आ लोग तो पेढ़ी दर पेढ़ी दीकराओं ने शीखवाड़ता हो कई रीते पैसा कमावा कई रीते सामेवाड़ा ने पैसा ओछा आप। तर एक बहन आए चीबड़ा लेवा हेमना दागिना पहरे से एवं कहूँ हेम एट सोना सोना चांदी दागिना पहरेला है ये चीबड़ा मागे जबरदस्ती जोखावड़े थोड़ा वधारे जोखी आपे छता एक चीर मागे चीबड़ा केम कारण कि एनो बाळक एनो दीकरो घेर मागशे तो शू आपशे एने चीबड़ा लीधा है एमांथी नहीं आपवाना पण वधारे नहीं एक चीरी आपवानी। त्यारे एने बधुं याद आवे छे जे परिश्रम कर्यो छे चीबड़ा खेतर में जे नदी में वाव्या छे त्यारे एने जे मेहनत करी छे कूवो सारवानी कूवो खोदी कूंटियो एटले खूवो कूवो गाळी अने एमांथी पाणी भरी भरी अने पेला छोड़वाओने जे पाणी पायुं छे अने एमां जे मेहनत थई छे ए मेहनतनुं आटलू ओछू फळ एमने मळे छे ए एमने थाय छे ने एमना अंतःकरण में आ दर्द सवायेलू रहे छे। आवा जीव ते थई जाता हशे आ पैसावाळाना आवा जीव शे थई जाता हशे आ पैसावाळाना माटे ज आपणे निर्धन रह्या सारा ना ना मने तो दाज चढ़े छे कोक कोक वार दाज न चढ़ावी डाया पारको परदेश छे आपणे रिया मजूर काक थाय तो सिपाही ने अपना ज वांकनी गंध आवे एटला में तो पीयू पेली पेसेंजर में आवजो छेल्लामां छेल्लू नव लोकप्रिय नाटक गीत गातो गातो बांकड़ो बंकड़ो पोलीस आव्यो अने एक चीबड़ू लई कसी चर्चा माथाकूट के लपछप कर्या वगर मलपती चाले चाल्यो गयो। चीबड़ा उपर आंगळीओथी ताल देतो ए नव कवाली गीत गातो गयो। शू कहे छे बन्ने विचारे छे झमकू विचारे छे अने जमन पण विचारे छे कि भाई आ पैसावाड़ाना जीव आवा केवा आटली बधी संपत्ति होय छता पण गरीबो पासे कस काढी अने ए लोको खरीदी करता होय छे। आ नरी वास्तविकता छे। सामान्य लारीवाळो के गरीब माणस कोई वस्तु वेचवा निकळ्यो होय तो रोजनुं तमे जोयुं हशे कि भाई एनी जोड़े भावताल करवावाळा लोको होय छे। आज लोग जयरे होटल में जता हो कोई मोटा मार्केट में शोरूम में जता हो खरीदी करवा जता हो तो एना पांच पांच गणा चार चार गणा पैसा आपता हो त्या कोई भावताल करते नहीं। त्या तो जे लिस्ट जे पेमेंट लख्यू हो आपी देखा कहीं होटल में जमवा जाए एटले पेलू पांच हज़ार बिल थी हो होटलवाड़ा ने एवं नहीं कहता कि भाई थोड़ा ओछा करो आ थोड़ू होत हे પણ અહીં ગરીબો જે શાકભાજીવાળા છે સામાન્ય ફેરિયાઓ છે ખરેખર એમને પૈસાની વધારે જરૂર હોય છે પણ ત્યાં લોકો આવી રકઝક કરી અને એમની પાસેથી ઓછા પૈસામાં વધારે લેતા હોય છે ત્યારે આમને એવું થાય છે કે ભાઈ આપણે નિર્ધન રહ્યા એ સારું થયું। નિર્ધન એટલે ધન વગરના એનો વિરોધી થાય ધનવાન કે ભાઈ આપણે ગરીબ છીએ નિર્ધન છીએ એ સારું છે કારણ કે આપણે જો આવા થઈશું તો આપણો ધર્મ લજવાશે। આ બધી ચર્ચા થતી હોય છે ત્યારે એક સિપાઈ પોલીસવાળો આવે છે એ ગીત ગાતો હોય છે કે પીયુ પેલી પહેલી પેસેન્જરમાં આવજો પીયુ પહેલી પેસેન્જરમાં આવજો જુઓ પીયુ આમાં લખ્યું છે કે પીયુ પહેલી पेसेंजर में आवजो। एक नाटक छे ए समयगाड़ा नु ए नाटक नु गीत गाता गाता आ सिपाही आवे छे आमां ध्वनि लोप आ ग्रामर नो एक मुद्दो छे 11 12 धोरण सुधी एटलू बधुं आवतुं नथी पण ध्वनि लोप छे अहींया पहली एनु पहली आपणे इज नॉट नु इजंट करीए छीए ने अंग्रेजी में इज नॉट एनु इजंट आर नॉट नु आरंट ए मूल भाषा में पहली ए ह एनो लोप थाय छे ने पहली बोलाय छे। मोटे भागे भाषा जयरे माणस बोलतो होय छे त्यारे अमुक ध्वनिओनो लोप थई जतो
પછી પિયું એટલે પોતાનો જે પ્રિયતમ છે, પ્રેમી છે, પતિ છે એની રાહ જોતી નાયિકા પિયું પહેલી પેસેન્જરમાં. પેસેન્જર એટલે ગાડી, પહેલી ગાડીમાં જ સવારના પહોરમાં જ તમે આવી જશો. આ ગીત ગાતો ગાતો એક સિપાઈ ત્યાં થઈને પસાર થાય છે અને ફટ લઈ અને પોલીસવાળો પેલું ચીભડું લઈને કોઈ પણ પ્રકારની માથાકૂટ કરી શકાતી નથી. એક પ્રકારનો આપણા દેશનો આ ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર એટલે હક વગરનું લેવું એવી એની વ્યાખ્યા થાય છે કે ભાઈ પોતાના હક વગરનું પોતાની પોતાના પદનો દુરુપયોગ કરવો. પોલીસવાળો હતો એને કશું કહેવાય નહીં, કારણ કે કહેવા જાય તો શું કહે છે કે ભાઈ આ તો પરદેશ છે, પરદેશ એટલે કે ભાઈ આપણો વિસ્તાર નથી આ, અને આપણે જો કંઈક કહીશું તો એક તો ગરીબ માણસ છીએ અને ગરીબ માણસને વધારે એનો જ વાંક કાઢવામાં આવે અને એનો જ વાંક કાઢીને એને શિક્ષા થાય. ભલે ગરીબ માણસનો વાંક ના હોય પરંતુ એની સાથે જ અન્યાય થતો હોય છે. મોટા મોટા રાજનેતાઓ, મોટા મોટા ધન કુબેરો લાખો કરોડો રૂપિયાનું નુકસાન કરતા હોય તો એ એસ આરામની જિંદગી જીવતા હોય છે. અત્યારે એના ઉદાહરણો પણ છે. પણ નાની અમથી ચોરી કરનારો બિચારો જેલના ધક્કા ખાતો થઈ જતો હોય છે. આ એક આપણા સમાજની આપણી વાસ્તવિકતા છે. અહીંયા પણ એનું ઉદાહરણ આપ્યું છે. જમન અને જમકુ એકબીજા સામે જોઈ રહ્યા. બાઈ ઝેર પી ગઈ, હસીને બોલી, આ એક તાલ છે ને, આ એક તાલ છે, જીવનની એક વાસ્તવિકતા છે. ઝેર પી જવું એટલે પોતાને જે દુઃખ થયું છે ઝેરનો ઘૂંટળો પી જવો એટલે સહન કરી લેવું. આવું તો દર વખતે થતું હોય છે. આવા પોલીસ અમલદારો કે ભાઈ કોઈ મોટી વગ ધરાવનાર લોકો આવી જાય અને આવું મફતનું લઈને જતા રહે છે. તને ઓળખે છે, ધણીની આંખોમાં ઠપકો હતો. તમારું તો ફટકી ગયું છે કે શું? ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાઢ કાઢે જ, કેમ જાણે તારા પિયરનો સગો હોય. વાત આવી પતિ પત્નીની મીઠી ઝઘડો, મીઠાસ ભર્યો ઝઘડો છે કે ભાઈ પેલો હસે છે, પેલી જમકુ પેલો લઈને જતો રહે છે એટલે એટલે પેલો ઠપકો આપે છે, મસ્કરી કરે કે ભાઈ તું એને ઓળખે છે, જાણે તારી પિયરનો, તારા પિયરનો કોઈ સગો હોય એમ તો દાઢ કાઢે છે. ત્યારે હવે વાત જાતી કરો ને, બાઈએ ધણીના વાંસામાં હાથ ફેરવ્યો. જો ને તમારા લુગડા એક મહિનામાં મેલા ડાહટ થઈ ગયા છે, આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે, ત્યાં ખારો પાટ છે, તે સંધાય લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હણમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું. હાલો મારો વાલો કરું, હવે એકાદ લલકારો કરો જોઈ. ધણીના કલેજાની કર જાણે કે આ સુવાળા વચનો વડે ઉતરી ગઈ. માતાના સમ મને શરમ આવે છે, હેડ નાની બહુ કહીને કોમળ કંઠે જમકીએ સૂર પુરાવ્યો. એ આ શરબતના કુંપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ. સાંજ રમતી અમતી વરવહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ રોટતા હતા. આ થમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. વાદળોમાંથી રમતી વગડાઉ છોકરીઓ અને વન ફૂલને વેડતી હતી. સાંજે આપણે જાય ત્યારે ચારે દીના પૈસા તમારી પાઘડીના માયલીકોરના એક આંટામાં બાંધી લેજો. હો રસ્તે કાઠીનું ગામ છે, પણ એ તો પાઘડીએ નહીં પી પડાવી લે, રાત મદ્રાસિયાની પાઘડી કંઈ કાઠી એમ મૂકી દેશે. ઠીક ત્યારે હું મારે કેડે બાંધી લઈશ. બંને ચર્ચા કરે છે. એમની પાસે જે કંઈ પણ વેચી વેચ્યા પછીનું પૈસા ભેગા થયા છે અને સાચવવાની વાત કરે છે, કારણ કે રસ્તો સુમસામ છે, ચોર લૂંટારાનો ભય છે. અહીંયા એક વાક્ય લખી છે સરસ મજાનું, રૂપક અલંકારવાળું. સૂર્યનું સાંધ્યાના સમયની વાત કરી છે કે ભાઈ સાંજના સમયે નમતી હતી, સાંજ નમતી હતી, હવે સાંજ નમે છે એવું કહ્યું છે. વરવહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા. પશ્ચિમ દિશાનો જે સંધ્યાનો સૂરજ, કેસરીયો સૂરજ, એનો સરસ મજાનો કેસરી પ્રકાશ જાણે પોતાના ઉપર રંગ ઢોળતો હોય. આ થામણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. સૂર્યને માળી તરીકે ઓળખાયો છે કે ભાઈ એનો જે પ્રકાશ છે, ધીમો મંદ મંદ શીતળ પ્રકાશ, એ ખાખરાના વન ઊભા કરતો હોય. કેસરિયા વન, ખાખરાના જે ફૂલ આવે છે વન ઊભા કર્યા છે એવું વર્ણન
કુદરતી સૌંદર્યનું વર્ણન આ લેખકે પોતાની ભાષામાં, અલંકૃત ભાષામાં એનું વર્ણન કર્યું છે. બકરીને હાંકતા હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો કે એ આ ઘીના કુંડલા લઈ જાઓ, કેમ કર્યા ચીભણા? એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે, અધમણ જોખો સુમનલાલ, પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા, તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધા અને કહ્યું, ઉતાવળ કરો માં, એ છે પરગામના, આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે, એવા થાકેલા છે, તમે થોડી વાર થોભી જાઓ, આનાના ત્રણ શેર લેખે આખોય લોટ આપણે ઉપાડીને પછી વેચી લેશું. જમન જમકી એ સમજી લીધું, આપણું ઘરાક ટાળ્યું ઓલ્યા શેઠે, મને તો કોઈનું કાંઈનું કાંઈ થાય છે. મનમાં જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી અકેક ડાંગ લઈને દોડે છે અને એ વેપારીની ઉપર તૂટી પડે છે. પેલો યુવાન, એક યુવાન વ્યક્તિ આવે છે અને કંઈ પણ પૂછ્યા કર્યા વગર, ભાવતાલ કર્યા વગર અડધો મણ જોખી આપવાની વાત કરે છે. ત્યારે પેલો વેપારી એને ટોકે છે કે ભાઈ ઊભો રહે સુમનલાલ, આ વ્યક્તિ યુવાન છે, એનું નામ સુમનલાલ છે, એ ખોજાની દુકાને ઊભો હતો અને ત્યાંથી એને બોલાવે છે અને કહે છે કે ભાઈ ઉતાવળ ના કરીશ, સાંજ પડવા આવી છે, સાંજ પડશે એટલે આપણે આ લોકો ઘરે જવાની ઉતાવળમાં ખૂબ જ ઓછા પૈસામાં આપણને વેચી દેશે અને આપણે એ લઈ લઈશું. ત્યારે પેલી જમન છે, જમકુ છે, એના મનમાં વિચાર આવે છે, એની મનમાં જ કલ્પનાઓ કરે કે ભાઈ 10 વ્યક્તિઓનું ટોળું એના ઉપર તૂટી પડે છે લાકડી લઈ, પેલા વેપારી ઉપર ગુસ્સો પોતાનો વ્યક્ત કરે છે. એ અહીંયા કહે છે કે ભાઈ સાંજ પડે છે, ઘણા લોકોની એવી ટેવ હોય શાકભાજી કે બકાલુ લેવા જતા હોય તો છેક સાંજે 7:30 જાય, માર્કેટ પૂરું થવાનો ટાઈમ હોય ને ત્યારે, એ વખતે પેલા બિચારા શાકભાજીવાળા કે નાના વેપારીઓને ઘરે જવાની ઉતાવળ હોય ને પોતાનો માલ વધ્યો ઘટ્યો વેચવાની ઉતાવળ હોય એટલે સસ્તા ભાવે વેચી દેતા હોય. આવા ઉપાય પેલો વેપારી પેલા સુમનલાલને સૂચવે છે. ત્યારે જમકુ છે એને એમ થાય છે કે ભાઈ આપણું ઘરાક ટળ્યું, આ પેલા શેઠિયાએ આપણા ઘરાકને એણે તો કહી લીધું નહીં, પણ જે વ્યક્તિ લેવા આવે છે એને પણ રોકી રાખ્યો. આપણે અહીં સુધી ચર્ચા કરીએ, બાકીનો પાઠ આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આના જે વધારાના જે શબ્દો છે એ લખવા અને યાદ કરવા અને પાઠનું વાંચન કરવું ખૂબ જ સુંદર, આપણા જીવનની જે નરી વાસ્તવિકતા છે, આપણા જીવનની જે ગરીબી એનું શોષણ છે એના વિશે અહીંયા અમીરી અને ગરીબીના તફાવતની વાત કરી છે જે આપણા જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ.